હેલો ગાઈઝ ડીજી સ્ટડી પર તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવમાં જે દ્વિતીય પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસમાં ગણિત સબ્જેક્ટનું પેપર લેવાઈ ગયું છે તેનું આપણે સંપૂર્ણપણે પેપર સોલ્યુશન જોઈશું તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ વિભાગ એની તો વિભાગ એમાં તમને પહેલાં નંબરનો સવાલ તમને એમ આપેલું હતું કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેમ તમને જણાવવાનું હતું તો એમાં પહેલા નંબરનો સવાલ એમ છે કે બે ભિન્ન રેખાઓ એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય તો આ જે વિધાન છે મિત્રો આ સંપૂર્ણપણે સાચું છે એવી રીતે વાત કરીએ તો બીજા નંબરનો જે સવાલ છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં પી બરાબર ક્યુ બરાબર પંચાણું શક્ય છે તો મિત્રો આ વિધાન છે તદ્દન ખોટું છે કેમ કે કોઈ પણ નેવું કરતાં મોટું એક પણ ખૂણો થઈ શકે એમ છે નહીં તો આવી રીતે આ જે વિધાન છે એ તમારું ખોટું થશે કેમ કે ત્રિકોણના ત્રણ ખોડાઓનો સરવાળો એકસો ને થાય છે અને અહીંયા બે ખોળાનો સરવાળો તમારો છે એ એકસો ને ઉપર થઈ જાય છે તેથી આ વિધાન તમારું ખોટું આવશે એવી રીતે વાત કરીએ તો ત્રીજા નંબરનો સવાલ છે કે સાચા વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું હતું તો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીના વિકર્ણો પી બિંદુમાં છેદે છે તો પી એ બરાબર ત્રણ પોઈન્ટ આઠ પી બરાબર પાંચ પોઈન્ટ બે આપી દીધેલું હતું તો એવી રીતે જે છે તમને બીડીની કિંમત જે છે તમને શોધવાની હતી તો મિત્રો જે તમારી બીડીની કિંમત આવશે એ આવશે તમારું દસ પોઈન્ટ ચાર એવી રીતે વાત કરીએ તો નેક્સ્ટ સવાલ તમને એમ આપેલું છે કે ત્રિકોણનું તમને ક્ષેત્રફળ બતાવવાનું છે તો મિત્રો યાદ રાખજો કે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ છે એકના છેદમાં બે પાયો ગુણ્યા એને અનુરૂપ વેદ એવી રીતે વાત કરીએ તો નીચેના વિધાનોના સાચા જવાબ પડે તેવી રીતે ખાલી જગ્યા પૂરવાની હતી તો પાંચમા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને શું કહેવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો કે તેને આપણે ચાપ કહેવામાં આવે છે એવી રીતે જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય એક્સ વાય ઝેડ એક્સ હોય તો ત્રિકોણ એક્સ વાયઝેડમાં એ બી ને સમાન હોય તેવી બાજુ કયું છે તો તમારું આવશે એક્સ વાય ઝેડ એવી રીતે વાત કરીએ તો સાતમા નંબરનો સવાલ એમ પૂછેલો છે કે ચતુષ્કંડના ચારે ખોરવાનો સરવાળો કેટલો થાય છે તો મિત્રો યાદ રાખજો કે ચતુષ્કંડના ચારે ખોરવાનો સરવાળો ત્રણસો ને થાય છે એવી રીતે વાત કરીએ તો એક કે એક શબ્દમાં તમને જવાબ આપવાનું છે કે એક વર્તુળની ત્રીજા અને જીવા સમાન છે તો આ જીવાએ લઘુચાપ પણના બિંદુ આગળ આંત્રોલક ખૂણાનો માપ તમને બતાવવાનું છે તો આવશે તમારો એકસો ને પચાસ એવી રીતે વાત કરીએ તો જો તમારું એક્સ બરાબર એકના છેદમાં આઠ હોય અને બરાબર ઓગણચાસના છેદમાં એકના છેદમાં સોળ હોય તો તમને એક્સની કિંમત શોધવાની છે તો મિત્રો યાદ રાખજો કે આનો તમે સોલ્યુશન કરી શકો છો કે ભાઈ ઓગણપચાસ એટલે કે તમારું જે છે એ તમારું જે છે સાતનો વર્ગ આવે છે તો એવી રીતે તમે સાદું રૂપ આપશો ને તો તમને એની કિંમત સાત મળી જશે એવી રીતે વાત કરીએ તો તમને નેક્સ્ટ સવાલ તમને એમ પૂછેલો છે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર આઠ અને બી સી બરાબર પાંચ આપી દીધેલો છે તો એ બી જે છે તમને પરિમિતિ શોધવાની છે તો મિત્રો યાદ રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે છે એ સામે સામેના જે બાજુઓ છે એમનો એમનો માપ સમાન હોય છે તો વાત કરીએ તો એક એ છે તો એ બીની જે સામે બાજુ હશે એનોમાં પણ આઠ હશે અને બે વખત પાંચ પાંચ હશે તો આઠ અને આઠ સોળ થઈ જશે ને એવી રીતે બે વખત પાંચ એટલે કે પાંચ પ્લસ પાંચ તમે કરશો તો ટોટલ છવ્વીસ થઈ જશે તો મિત્રો યાદ રાખજો કે તમારો જવાબ આવશે છવ્વીસ એવી રીતે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ એમાં બીમાં તમને નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરવાની હતી તો તમને જે છે આ સવાલો રીતે જે છે આવી રીતે સવાલો તમને આપી દીધેલું હતું હવે આ જે સવાલો છે મિત્રો અત્યારે તમે સવાલ જોઈ લો પછી આ બધા સવાલોનું સોલ્યુશન જે છે નીચે તમને જોઈ આગળ વિડીયોમાં જોવા મળી જશે તો આ રીતે જે છે બધા તમને સવાલો આપી દીધેલા હતા હવે હવે વાત કરીએ તો આ બધાની સોલ્યુશનની તો સૌથી પહેલાં અગિયારમાં નંબરનો સવાલની વાત કરીએ તો એ અને એ બંનેમાં તમે જે છે એસી બરાબર એડી લખી શકો છો એવી રીતે જે છે તમે બી એ બરાબર બી એ લખી શકો છો અને એ બી બરાબર એ એક જ રેખાખંડ લખી શકો છો તો એવી રીતે તમે બાખું બા પ્રમેય પરથી તમે કહી શકો છો કે બંને પણ જે છે બીસી અને બીડી બંને સમાન છે એવી રીતે બારમા નંબરનો સવાલ જે હતું એમાં તમે લખી શકો છો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ થાય છે પાયો ગુણ્યા વેદ હવે તમને જે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયો અને વેદ તમને આપી દીધેલું છે હવે જે છે તમને તમને પાયો અહીંયા બાર આપી દીધેલું હતું અને અહીંયા જે તમારો વેદ છે અહીંયા પાંચ આપી દેલો હતો બાર પંચા કરશો તો તમારું સાઈઠ થઈ જશે એવી રીતે એ બી સીડીમાં તમે બીજો પણ ક્ષેત્રફળ લગાવી શકો છો સૂત્ર તો એ બીસીડીનું ક્ષેત્ર પર તમને સાઈન્ટ આપી દીધેલું હતું અહીંયા જે છે તમને જે છે બીસી ઓર અને અહીંયા તમે બી અને અહીંયા ડીએન તમે લઈ શકો છો ડીએનની કિંમત તમને છ આપી દીધેલી હતી સવાલમાં અહીંયા ગુણાકાર થાય છે ડીએન પહેલી બાજુ જાય તો ભાગાકારમાં થશે તો બીસીની જે કિંમત છે એ તમને દસ મળી જશે એવી રીતે જે છે આનું સોલ્યુશન થશે એવી રીતે વાત કરીએ તો તમને પી ઓફ વાય બરાબર તમને વાય વાય સ્ક્વેર માઇનસ નાઇન આપી દીધેલું હતું હવે જે છે તમે વાયની જગ્યાએ ઝીરો મૂકી દો તો પી ઓફ ઝીરો બરાબર તમારું શું થઈ જશે તો ઝીરોનો વર્ગ ઝીરો થશે તો માઇનસ નો થઈ જશે એવી રીતે હવે પીની જગ્યાએ ત્રણ મૂકશો મિત્રો તો ત્રણનો વર્ગ તમારું થશે નવ નવ માઇનસ નો કરશો તો તમારો ઝીરો જવાબ આવી જશે એવી રીતે વાત કરીએ તો નેક્સ્ટ સવાલ જે છે તેનો સોલ્યુશન પણ અહીંયા આપી દીધેલો છે કે બી પ્લસ એ બરાબર એકસો ને અને બી માઇનસ એ બરાબર ચાલીસ તમને આપી દીધેલું હતું હવે તમને શું કરવાનું હતું કે બંનેનો તમને સરવાળો લઈ લેવાનો હતો હવે મિત્રો તમે બંનેનો સરવાળો લેશો ને તો અહીંયા એ અને એ કેન્સલ થઈ જશે અને બી અને બી એટલે કે ટુ ખૂણો બી બરાબર તમારો અહીંયા જે છે એકસો એસીમાં તમે ચાલીસ ઉમેરી દેશો તો તમને બસો ને બીસ મળી જશે હવે અહીંયા ગુણાકાર છે બીજી બાજુ જાય તો ભાગાકારમાં થઈ જશે તો ખૂણા બીની કિંમત જે છે બસો બીસના છેદમાં બે એટલે કે એકસો દસ મળી જશે હવે બીની કિંમત મળી જશે તો એની એના વડે તમે એની કિંમત પણ મળી મેળવી શકો છો અને એની કિંમત તમને સિત્તેર મળી જશે તો આવી રીતે જે છે એ તમારું સોલ્યુશન થશે એવી રીતે વાત કરીએ તો પંદર નંબરનો જે સવાલ છે એનો પણ તમને અહીંયા સોલ્યુશન આપી દીધેલો છે તો આવી રીતે જે છે મિત્રો તમને સોલ્યુશન કરવાનું હતું એવી રીતે જે છે બેના છેદમાં સાત અને બેના છેદમાં પાંચની વચ્ચેને તમને સમય સંખ્યાઓ તમને શોધવાની હતી તો મિત્રો શું કરજો કે અહીંયા જે છે ને છેદ સરખું કરી દીધું છે હવે છેદ સરખું કરવા માટે બંનેમાં સિત્તેર સિત્તેર આપણે લસણ લઈ લીધું છે તો અહીંયા જે છે વીસના તમે તમે અહીંયા સિત્તેર લસા લેવા માટે દસ વડે ગુણાકાર કરશો અને બેને દસ વડે ગુણાકાર કરશો તો વીસના છેદમાં સિત્તેર થઈ જશે એવી રીતે અહીંયા સિત્તેર લાવવા માટે ચૌદ વડે ગુણાકાર કરવો પડશે તો પાંચ ગુણ્યા ચૌદ કરશો તો તમારો સિત્તેર થશે તો ઉપર પણ ચૌદ વડે ગુણાકાર કરવો પડશે તો અઠ્યાવીસના છેદમાં સિત્તેર થઈ જશે એવી રીતે આ જે સોલ્યુશન છે તમને મળી જશે એવી રીતે વાત કરીએ સોળ નંબરનો સવાલની તો એના છેદમાં ત્રણ એને એની ત્રણ ઘાત પ્લસ બીની ત્રણ ઘાત બરાબર તમારું શું થાય છે તો યાદ રાખજો કે એનો વર્ગ માઇનસ એ બી પ્લસ બી બી સ્ક્વેર એવી રીતે એ પ્લસ બી જે છે તમારો આવે છે તો એવી રીતે જે છે આ જે સવાલ છે એવી રીતે આને સોલ્યુશન કરવાનું હતું તો આવી રીતે જે છે તમે આ મિત્રો સોલ્યુશન કરી શકો છો એવી રીતે સત્તર નંબરનો જે સવાલ છે એ પણ તમને આપી દીધેલો છે કે લંબ ચોરસ ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલમ ચતુષ્કોણ જે છે આ બધા તમારો જે છે જવાબમાં આવશે એવી રીતે વાત કરીએ તો આપણને સાબિત એમ કરવાનું હતું કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણના બે સમક્ષેત્રમાં વિભાજન કરે છે તો જે અહીંયા સોલ્યુશન જે છે તમને અહીંયા આપી દીધેલો છે તો અહીંયા જે છે તમે વિડીયોને પોસ્ટ કરીને આ આવી રીતે સોલ્યુશન કરી દેજો તો તમને તમારે પૂરોપૂરો માર્ક્સ મળી જશે એવી રીતે જે છે તમને પરી વ્યાખ્યા આપવાની હતી કે ભાઈ આસવણ કોણ કહેવામાં આવે કોને કહેવામાં આવે છે અને રેખિક ખૂણાઓની જોડ કોને કહેવામાં આવે છે તો આ જે છે આસવણ કોણ કોને કહેવામાં આવશે તો જો બે ખૂણાઓના શીરો બિંદુ એક જ હોય તો જો બે ખૂણાઓનો શીરો બિંદુ કોઈ એક હોય તો એમાં જે છે અહીંયા જે એક સામાન્ય ભૂજા એક સામાન્ય ભૂજા હોય અને સામાન્ય ન હોય તેવા બે ભૂજાઓ જુદી જુદી બાજુઓ જે છે એ એકબીજાના આસન કોણ કહેવામાં આવે છે તો અહીંયા જે છે તમને આસન કોણ આવી રીતે બતાવી દીધેલું છે એવી રીતે વાત કરીએ તો ખૂણાઓની રેખિક જોડની વાત કરીએ તો જો બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભૂજાઓ બનાવે અને તે જોડનો ખૂણાઓનો સરવાળો એકસો ને થતું હોય તો તેને રેખિક જોડનો ખૂણાવ કહેવામાં આવે છે એવી રીતે જે છે નેક્સ્ટ સવાલ એનો પણ સોલ્યુશન જે છે તમને અહીંયા આપી દીધેલો છે તો અહીં અહીંયા વિડીયોને પોસ્ટ કરીને આનો જે સોલ્યુશન છે તમે જોઈ લેજો એવી રીતે તમને બધા જ સવાલોનો અહીંયા સોલ્યુશન તમને આપી દીધેલું છે તો અહીંયા જે છે નેક્સ્ટ સવાલનો પણ તમને સોલ્યુશન આપી દીધેલો છે તો આવી રીતે જે છે તમને સવાલોનું સોલ્યુશન કરવાનું રહેશે એવી રીતે વાત કરીએ તો નોમા નમાનો જે સવાલ છે એ પણ તમને અહીંયા આપી દીધેલો છે તો અહીંયા પણ તમે મિત્રો તમે ડાયરેક્ટ લઈ શકો છો કે અહીંયા સિત્તેર છે તો અહીંયા પણ તમારું કેટલું થશે સિત્તેર થશે અને અહીંયા વાયની કિંમત જે છે તમારો એકસો ને દસ થશે તો આવી રીતે જે છે તમને એનું સોલ્યુશન કરવાનું હતું એવી રીતે તમને અંડર રૂટ સિક્સને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે તો આવી રીતે જે છે તમને મિત્રો અંડર રૂટ સિક્સને સંખ્યા રેખા પર તમે દર્શાવી શકો છો તો આવી રીતે જે છે તમને સોલ્યુશન કરી દેવાનું રહેશે તો હવે વાત કરીએ તો નેક્સ્ટ સવાલમાં કે એકના છેદમાં ચાર અને એકના છે આવેલી તમને લખવાની હતી તો એકના છેદમાં ચાર એટલે કે મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ આવે છે અને ચારના છેદમાં પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ એસી તમારો આવે છે તો જીરો પોઈન્ટ પચીસ અને જીરો પોઈન્ટ એસી વચ્ચે જેટલી પણ સંખ્યાઓ તમારું આવે છે એ બધી સંખ્યાઓ તમે અહીંયા લખી શકો છો એવી રીતે વાત કરીએ તો વિભાગ ડીમાં તો વિભાગ ડીમાં પહેલાં નંબરનો સવાલ તમને એમ આપેલો હતો કે સાબિત કરો કે ત્રિકોણના કોઈપણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે તો મિત્રો આ આપણે ગયા વર્ષના અસાઇનમેન્ટના સોલ્યુશનમાં પણ આપણે આ સવાલ કરી લીધેલું હતું તો આવી રીતે જે છે તમને અહીંયા સોલ્યુશન આપી દીધેલો છે તો અહીંયા વિડીયોને પોસ્ટ કરીને આ સોલ્યુશન તમે જોઈ લેજો જો તમે અહીંયા ડિટેલમાં સોલ્યુશન માંગતા હોય તો કમેન્ટ કરજો તો અમે જરૂર રીતે અહીંયા જે છે ડિટેલમાં સોલ્યુશન આનું લઈને આવી જશું એવી રીતે જે છે બીજા નંબરનો સવાલ જેમાં હતો કે એક્સ વાય ઝેડમાં એક્સ વાય ગેટર ધેન એક્સ ઝેડ તમને આપી દીધેલો છે તો અહીંયા તમને સાબિત કરવાનો એમ હતો કે એક્સ વાય અને એક્સપી એક્સ વાયની કિંમત એક્સ વાય જે છે એક્સપી કરતાં મોટું હોય છે તો તેનો પણ સોલ્યુશન જે છે અહીંયા આપી દીધેલો છે તો આવી રીતે જે છે તમને આનું સંપૂર્ણપણે સોલ્યુશન કરવાનું હતું તો આવી રીતે જે છે તમે સોલ્યુશન કરી શકો છો એવી રીતે તમને જે એક રતન રચના આપી દીધેલી હતી તો રચનાઓનું પણ સોલ્યુશન તમે આવી રીતે કરી શકો છો તો મિત્રો જે પણ હતું આપણે આઈએમપી આપેલું હતું તો મોસ્ટ ઓફલી સવાલો જે છે આપણા આઈએમપીમાં આવી ગયેલું હતું તો આવી રીતે જે છે તમને સોલ્યુશન કરી દેવાનું રહેશે એવી રીતે લાસ્ટ સવાલ તમને એમ હતો કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો પરસ્પર કેવી રીતે દુભાગે છે આ પણ સોલ્યુશન તમને અહીંયા આપી દીધેલો છે તો તમે વિડીયોને પોઝ કરીને આનો સંપૂર્ણપણે સોલ્યુશન જોઈ લેજો તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ઓ લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોટ બ્લેસ યુ ઓલ